దర్శనం మందహాసరుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓం అవతారిణే శ్రీ స్వామి నారాయణాయ నమో నమః. శ్రీ సహజానందాయ నీలకంఠాయ చ నమో నమః. శ్రీ గురు చరణ కమలేభ్యో నమో నమః. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર છઠ્ઠું તરંગ 90મું. ભગવાન શ્રીહરિ ઘોઘરાળા ગામમાં પધારી વિષયાસક્ત જીવની વાત કહે છે. શ્રી સહજાનંદ સ્વામી ગામ દેવળીએ આય, ખબર સુની હરિજન તેહી સન્મુખ આયે ધાય. શ્રી સહજાનંદ સ્વામી ગામ દેવળીએ આય, ખબર સુની હરિજન તેહી સન્મુખ આયે ધાય. ભગવાન શ્રી સહજાનંદ સ્વામી દેવળિયા ગામમાં પધાર્યા. ચાલુ કથા પ્રસંગમાં ભગવાન શ્રીહરિ દેરડી ગામથી ઘોઘરાળા ગામ જવા માટે નીકળ્યા છે. ખૂબ સુંદર ગઈકાલની કથામાં પૂજ્ય નિષ્કામ સ્વામીએ વાત કરી હતી, સંતોએ મહારાજને પ્રાર્થના કરી, એમ કહી શકાય પ્રતિજ્ઞા કરી કે પ્રભુ તમારી જેમ મરજી હશે ને એમ અમે વર્તન કરીશું, એમ રહીશું. આ દુનિયા રાજી થાય તોય શું, આ દુનિયા કુરાજી થાય તોય શું, પ્રભુ હવે તો અમારે તમને રાજી કરવા છે. ભગવાનના સાચા ભક્તની આ જ પ્રાર્થના હોય. તમારી ને મારી મુસીબત એ છે, દુનિયાની મોબત અને મોહબ્બતમાં આપણે એટલા ફસાયેલા છીએ કે મહારાજની મરજીને સમજી જ નથી શકતા. દુનિયાવી માણસોની મોબત પણ સારી નથી. ગમે તેવો મોટો ચમરબંધી માણસ ભલે હોય, આપણે જાણીએ છીએ લીંબડી ગામના વાઘરી જ્ઞાતિના સગ્રામ અને શાર્દુલ બે ભાઈઓ, લીંબડીના ઠાકોર એના માટે શિકારી કૂતરા પકડવાનું કામ કરે. હલકા માણસો, હલકું કામ અને એમાં સંતોનો યોગ થયો, ભગવાન શ્રીહરિની ઓળખાણ થાય. ભગવાને આપેલું આ મનુષ્યનું જીવન, એમાં કોઈ ઉચ્ચ નીચ ભેદ ભગવાને નથી કર્યા. આ ઊંચા અને નીચા બધા ભેદ છે ને માણસોએ કર્યા છે દાદા. જ્યાં જ્યાં માણસ આવ્યો છે ને ત્યાં ત્યાં મોટી દિવાલો ઊભી થઈ છે. ભગવાન જ્યારે આવ્યા ને ત્યારે બધી દિવાલો તૂટી ગઈ છે. સગ્રામને સમજાઈ ગયું કે ભગવાનનું આપેલું જીવન ભગવાનને પામવા માટેનો માર્ગ છે. વ્યસન માત્ર છોડ્યા, કુટેવ માત્ર કાઢી નાખી, કંઠી ધારણ કરી ભગવાન શ્રીહરિનો આશરો કરે અને કહેવાય છે લીંબડીના ઠાકોરને સમાચાર મળ્યા કે સગ્રામ એણે સ્વામિનારાયણની કંઠી પહેરી છે,
કૂતરા પકડવાનું કામ બંધ કરી દીધું છે. રાજનો આદેશ થયો, રાજના માણસોએ કહ્યું, છતાં સગ્રામે ના પાડી દીધી છે. ઠાકોરે કહેણ મોકલ્યું, સગ્રામને કહેજો દરબાર સાહેબ બોલાવે છે. ખુલ્લી છાતીએ સગ્રામ આવે. લીંબડીના ઠાકોર બેઠા છે એની બાજુમાં આવી જાય. ઠાકોરે બેસાડ્યો, પૂછ્યું, સગ્રામ મેં સાંભળ્યું છે તે કંઠી પહેરી. તો કે હા બાપુ કંઠી પહેરી. તું ભગત થયો? હા બાપુ હું ભગત થયો. કેમ ભગત ન થવાય? હવે ડાપણ ન કર, હું પૂછ્યો એનો જવાબ આપ. બાપુ તમે પૂછો એનો જ જવાબ આપો છો. હું ભગત થયો કે ખોટું કર્યું? કૂતરા પકડવાનું બંધ કર્યું? હા બાપુ બંધ કર્યું. સ્વામિયાણમાં એવું શું જોયું? તને શું પરચો બતાવ્યો? હવે દાદા ક્યાં, 200 વર્ષ પહેલાની વાતો, ત્યારની રાજાશાહી. આજનો જમાનો નથી આ દાદા. એ સમયમાં રાજા એટલે સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ સત્તા, એ ધારે તે નિર્ણય કરી શકે એવા જ એવા સમયની વાત કરું છું. પણ જેણે જેણે મહારાજનો આશરો રાખ્યો છે ને, તે દિવસ કે આજે, આશરો રાખવાની એક જ રીત છે, ભક્તિ કરવાની એક જ રીત છે. જેણે દુનિયાભરની ભૂંડાસ લેવાની તૈયારી હોય ને, એ ભગવાનની ભક્તિ કરી શકે દાદા. આપણે ભૂંડા દેખાવું નથી, આ બહુ મોટી ખોટ છે. ધ્યેય છે, વોટ ધ્યેય છે, લેટ ધેમ છે. દુનિયાને કહેવું હોય તે કહેવા દો, દુનિયાને જેવું લાગે તેવું લાગવા દો. નક્કી કરો, મહારાજને રાજી કરવા છે. મહારાજને રાજી કરનારા એવા જે મોટા પુરુષ, એને રાજી કરવા છે. આ બે જ જણા રાજી કરવા જેવા છે દાદા. એક મહારાજ રાજી કરવા જેવા છે, અને જેણે મહારાજને રાજી કર્યા છે એવા મહારાજના અતિ વહાલા એકાંતિક સત્પુરુષ, એ રાજી કરવા જેવા છે. એવા એકાંતિક ભક્ત હોય તો એ રાજી કરવા જેવા છે. આપણે બધાને રાજી કરવા જઈએ છીએ. અને ક્યારે દેડકાની 5 શેરી થાય ખરી? આસિત ભગત થાય ખરી? સમજવા જેવી વાત છે. એટલી સરસ કાલની કથાની એક બે વાતો મેં સાંભળી, વાંચી, કેવી સંતોએ પ્રતિજ્ઞા કરી, પ્રાર્થના કરી. કથામાં વાત સાંભળી હતી ને, જે ગુરુમુખી થાય છે સુખી થાય છે, અને મનમુખી થાય છે દુઃખી થાય છે. આપણે શાસ્ત્રમુખી નથી થયા, સદગુરુમુખી નથી થયા, ભગવાનમુખી નથી થયા, વાતો બહુ કરીએ છીએ. હા, આપણા લોયાધામ પરિવારમાં ગુરુજી સાથે અમે વિચરણમાં હતા, ચોક્કસ આપણને સંતોષ થાય એવા ભક્તો છે, જેણે દુનિયાની શરમ છોડી છે, નાતીલા જાતિલાની શરમ છોડી છે, જગતના મોટા અને માનધાતા કહેવાતા માણસોની મોબત તોડી છે અને ભગવાનની ભક્તિ કરી છે. આવા મુક્તો, જેને કહી શકાય ભક્તો નહીં, મુક્તો કહી શકાય એવા મહામુક્તો આપણા લોયાધામ પરિવારમાં અમેરિકામાં છે, આપણે વંદન કરીએ. મારી તમને બધાને વિનંતી એ, હમણાં ગુરુજી સાથે વિચરણમાં હતા, ગુરુજીના એક એક શબ્દો આમ કાનમાં છે ને અથડાતા હોય એવું લાગે. ગુરુજીએ 2-4 જગ્યાએ રમૂજમાં સરસ વાત કરી, કાં તો પૂરો ઠગત થઈ જાય ને એ સારું. કેવું દાદા? જગતમાં નાચી લેવું, ઈટ ડ્રિંક એન્ડ બી હેપી, જગતનો આનંદ લઈ લો, કાં પૂરો ઠગત થાય એ સારું, અને કાં પૂરો ભગત થાય એ સારું. આ અધકચડા માણસો જ્યાં ભેગા થયા છે ને, કચુંબર જેવા. હે, કચુંબર હોય ને દાદા, એના કાચું કહેવાય ના પાકું કહેવાય? એ કચુંબરીઓ માલ વધી ગયો છે ને સત્સંગમાં. દેડકા જેવી વૃત્તિ, પાણીમાં નાખો તોય તરે, કીચડમાં લાવો તોય ધુબકા મારે. માછલી જેવી જેની વૃત્તિ હોય ને, એ મૂર્તિનું સુખ માણી શકે છે. એકાંતિકનો અર્થ જ થાય એક જ જેનું લક્ષ્ય છે, એક જ જેનું લક્ષ્ય છે, એક જ. હોકાયંત્રની સોય ગમે તે ખૂણામાં તમે લઈ જશો, ઓલવેઝ ફેસિંગ ટોવર્ડ નોર્થ. ક્યારે ચેન્જ થાય છે? હોકાયંત્રની સોય નોર્થમાં જ છે,
એમ ભગવાનનો ભક્ત છે ગમે ત્યાં હોય. જિસ દેશ મે જિસ વેશ મે રહો રાધારમણ 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 કહો. જિસ યોગ મે જિસ રોગ મે જિસ યોગ મે રહો રાધારમણ 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 કહો. દેડકા જેવી વૃત્તિને છોડીને માછલા જેવી વૃત્તિને કરીએ આપણે, બગલા જેવો સ્વભાવ છોડીને હંસ જેવો સ્વભાવ કરીએ. બગલો આંખ બંધ કરે છે પણ એની આંખ બંધ એમાં દંભ છે. લોકોને લાગે મોટો ભગત છે પણ એ ભગત નથી, ઠગત છે. માછલાને પકડવા માટેની વૃત્તિ છે એમ બગ ભગત વધતા જાય છે. હંસ ભગતની જરૂર છે આ સત્સંગમાં. અદ્ભુત વાત આપણે ગઈકાલે શ્રવણ કરી. ગુરુજી સાથે હમણાં વિચરણમાં હતા એટલે વાત તમને કરું છું. આજે અખાત્રીજનો દિવસ છે, અક્ષય તૃતીયા આજના દિવસનું નામ છે. શાસ્ત્રીય પરંપરા પ્રમાણે વૈષ્ણવ ભક્તોના ઉત્સવમાંનો આજનો એક ઉત્સવ છે, વૈષ્ણવી પરંપરાનો દિવસ છે. આપણા સત્સંગમાં પણ આનું ઘણું મોટું મહત્વ છે કારણ કે આપણે બધા વૈષ્ણવો છીએ. આજે પરશુરામ જયંતી છે. પરશુરામ પ્રભુ ભગવાનનો એક અવતાર આજે પ્રગટ થયો છે. આજના દિવસના અનેક ઐતિહાસિક મહત્વની અંદર આ પૃથ્વી ઉપર ગંગાજીનું અવતરણ આજના દિવસે થયું છે. અક્ષય તૃતીયા માટે એવું કહેવાય છે, આ તો આપણે અમેરિકામાં બેઠા છીએ, બાકી ઇન્ડિયામાં આજે દરેક મંદિરોમાં આજે દરેક ધર્મસ્થળોમાં નાના કે મોટા ઉત્સવો ખૂબ સારી રીતે ઉજવાય છે. આજે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ વગેરે દેવોને ચંદનના વાઘા એની શુભ શરૂઆત થાય છે. તમે જાણો છો ચંદનના વાઘાની સેવા આપણા ગુરુજીને પણ એટલી બધી પ્રિય સેવા છે. છેલ્લા કેટલા વર્ષોથી આખા મહિનાઓના ચંદનના વાઘાની સેવા આપણા લોયાધામ મંદિર અને લોયાધામ પરિવાર અમેરિકા દ્વારા થાય છે. આ વર્ષે અધિક માસ છે, ચંદનના વાઘા 2 મહિના કરતાં વધારે ચાલવાના છે દાદા. આજના દિવસેની શરૂઆત થઈ છે. આજના દિવસનો મહિમા એવો છે, આજે કરેલું કર્મ એનું અક્ષય ફળ થાય છે. તમે સારી ભગવાનની ભક્તિ કરો તો એ ભક્તિ પણ અક્ષય બનશે, એટલે કે એ ભક્તિનું ફળ અપાર થવાનું છે. આજે કથા સાંભળવી એનું ફળ પણ અનંત ઘણું છે, કથા કરવી એનું ફળ પણ અનંત ઘણું છે. તો આજના દિવસે મારે 1-2 નાની ટકોર પણ તમને કરવી છે. અમે હમણાં વિચરણ કરીને કેટલા બધા ભક્તોના ઘરે આવ્યા છીએ, ગુરુજીની સાથે રહેવા મળે એ પણ સૌભાગ્ય છે. એવા મોટા પુરુષ સાથે આટલા બધા દિવસ 24 કલાક રહેવાનું થાય, આ શાસ્ત્રો વાંચીએ ત્યાર પછી આવા મોટા પુરુષની સાથે રહીએ ત્યારે એમ જે શાસ્ત્રનો જે સાર છે, જે સાર સમજવા માટે આપણે ઘણા ઊંડા ઉતરીએ ત્યારે માણ મહિનાઓ વર્ષો પછી સમજી શકીએ, એ સાર મોટા પુરુષની સાથે રહેવાથી એક પલભરમાં સમજી શકાય છે. કયો સાર છે? ગઈકાલની કથામાં તમે સાંભળ્યું ને, મનમુખી થાય છે તે દુઃખી થાય છે, ગુરુમુખી થાય છે તે સુખી થાય છે. ગઈકાલની કથામાં સંતોએ પ્રતિજ્ઞા કરી, તમે શ્રવણ કર્યું ને, આપણે પણ પ્રતિજ્ઞા કરવી પડશે. મહારાજ હવે અમે તમારા ભક્ત છીએ, તમારી મરજી એ જ અમારી અરજી. ક્યાં સુધી આ બુદ્ધિનું ડાપણ આપણે ચલાવીશું? ક્યાં સુધી? ઘણી વાર કહું છું, મારી એક અનુભવની એક પીડા કહું છું,
એક સત્સંગી ભક્ત બહુ દુઃખી હતા, આપણે તો એમ જ કહીએ તમે દુઃખી છો, વંદુના પદના પાઠ કરો 11, સ્વામી એટલો બધો ટાઈમ નથી, સારું પૂજાપાઠ કરો એ પણ ટાઈમ નથી, 5 માળા કરો એ પણ સ્વામી ટાઈમ નથી, આપણી પાસે એક પણ સારું કામ કરવા માટે ટાઈમ નથી, તો આપણા દુઃખના જવાબદાર કોણ છે? કોણ છે? તમે દાદા કાળો નાગ પથારીમાં લઈને સુઓ અને પછી કહો મને ઝેર ચડ્યું તો શું થાય? અમૃત ચડે ત્યાં? ઝેર જ ચડે. આપણે એવા ધંધા કર્યા છે, આપણે એવા કામ કર્યા છે, આપણે એવા કર્મો કર્યા છે કે જે કર્મને લીધે આપણને અશાંતિ ઉદ્વેગ સિવાય કશું હાથમાં લાગવાનું નથી. કહેવાય છે ને, સમજ્યા ત્યારથી સવાર. કહેવાનું શું? જ્યારે આપણને ખબર પડે ત્યારથી આપણે પાછા વળતા શીખીએ. આ જીવનમાં પાછું વળવું ને એ બહુ જરૂરી છે દાદા, બહુ જરૂરી છે. હમણાં ગુરુજી સાથે વિચરણમાં હતા, એક સારા હરિભક્તના ઘરે ગયા. ગુરુજી સાથે હું પણ બેઠો હતો. એ હરિભક્તના હૃદયની 2-3 પીડાની વાત કરી અને પછી એણે સરસ વાત કરી, ગુરુજી હવે અમને સમજાઈ ગયું. અમે અમારા દુઃખની વાત કહીએ છીએ પણ હવે અમને સમજાઈ ગયું કે એમાં ભૂલ કોઈની નથી, ભૂલ અમારી જ છે. અમારા દીકરાઓ અમારા હાથમાંથી જતા રહ્યા. આજે અમે આટલું બધું કર્યું છતાં અમને એમ થાય છે કે કોના માટે, પણ હવે સમજાય છે કે આ બધી ભૂલ અમારી લીધે થઈ છે, હવે કંઈક કૃપા કરો. ગુરુજી સાંભળતા હતા અને ગુરુજીએ ટકોરમાં એટલું જ કહ્યું કે જે થયું, જે ગયું એને ભૂલી જાઓ, પણ હવે જે હાથમાં છે ને એને જો બચાવવું હશે ને તો પણ થોડી તો મહેનત કરવી જ પડશે, બાકી આ હાથમાં જે છે ને એ પણ બધું જશે. થોડો ઘણો આનંદ બચ્યો છે, થોડી ઘણી શાંતિ બચી છે, થોડું ઘણું સુખ દેખાય છે, એ પણ બધું ભૂસાઈ જશે. એના માટે એક જ માર્ગ છે, લોયાધામ મંદિરથી આવતી કથા રોજ 2 ટાઈમ સાંભળો બસ. હવે 62 વર્ષ થયા, હવે ક્યાં તમે જગતમાં સારા દેખાવા જશો? નોકરી કરો, જરૂરી છે, પણ થોડો સમય કાઢીને, જબ તક રહેગી જિંદગી ફુરસત ન મિલેગી કામ સે, જબ તક રહેગી જિંદગી ફુરસત ન મિલેગી કામ સે, કુછ સમય નિકાલ કર પ્રીત કર લો તુમ રામ સે. 62 વર્ષ થયા, હવે આ નોકરીનો ટાઈમ નથી. રાત્રે નિદ્રા દેવસે કામ, ક્યારે ભજસો શ્રેઘન શ્યામ. માટે આ લોયાધામ પરિવારની કથા તમે બધા ભક્તો સાંભળો છો, તમને કથા સાંભળવાની રીત, મોટાભાગના ભક્તો કથા સાંભળે છે, પણ હવે એક સરસ આપણે કર્યું છે. આ મંતવ્યો તમે મંતવ્ય યાદ રાખો છો, મંતવ્ય લખો છો, કથાની 2 વાત ખૂબ સારી રીતે સમજવા માટે પ્રયત્ન કરો છો. આ નાનો એવો પ્રયત્ન તમારા જીવનમાં મોટો ચમત્કાર કરશે, જેટલા જેટલા હરિભક્તોને અમે મળ્યા છીએ ને. પૂજ્યપાદ ગુરુજી પણ એટલા બધા રાજી થાય છે લોયાધામ પરિવારના હરિભક્તોના જીવન, એની સમજણ, એમનો સત્સંગ, એમનું સમર્પણ, એમનો સ્નેહ જોઈને, તમારા ઘર, તમારા પરિવાર, તમારા દીકરાઓને જોઈને. પણ તેમ છતાં દાદા, જીવનમાં સમય બદલે છે ને એની સાથે પ્રશ્નો પણ બદલાય છે. બહુ વાત સાચી ખોટી ઘનશ્યામ દાદા? તમે નાના હતા ત્યારે પગ દુખવાનો પ્રશ્ન ઘનશ્યામ દાદા આવ્યો હતો ક્યારે? સમય બદલે છે એની સાથે પ્રશ્નો પણ બદલાય છે, એટલું યાદ રાખજો. કારણ કે આ જગત પ્રશ્નથી ભરેલું છે. સાગરના શબ્દો યાદ કરીએ, દેહ અને દુનિયા દુઃખનું ધામ છે, એમાં સુખ શોધે છે એ ભૂલેલો છે. જ્યાં સુધી આપણે આ શરીરમાં છીએ, આ ભૌતિક દેહમાં છીએ, ત્યાં સુધી સાવધાન થઈને જીવવું પડશે, જાગૃત બનીને જીવવું પડશે. જો ગાફલ થયા, જો ગમાર થયા, તો સમજી લો વાત ગઈ, વાત પૂરી. દુઃખનું મૂળ આ દેહ છે, દુઃખનું મૂળ આ દુનિયા છે. જ્યાં સુધી દેહમાં છીએ અને દુનિયામાં છીએ, ત્યાં સુધી સાવધાની
અને જાગૃતિ આ બે વસ્તુ જરૂરી છે. એના માટે આ કથા વાર્તા, એના માટે આ સાધુનો સત્સંગ રોજ તમે કરો છો, કરતા રહેજો. ખૂબ સુંદર ભગવાન શ્રીહરિની અદ્ભુત વાતો ગઈકાલે કથામાં સાંભળી હતી. મહારાજ ઘોઘરાળા જવા નીકળ્યા છે, રસ્તામાં દેવળિયા ગામ પધાર્યા. પ્રભુ પધાર્યાના ખબર સાંભળીને બધા હરિભક્તો તેમની સન્મુખ દોડીને આવ્યા. ખબર સુની હરિજન તેહી સન્મુખ આયે ધાય, પરે હરિ કે ચરણ મે શ્રીફલ સબહી લાય. ભગવાન શ્રી ઘનશ્યામ પ્રભુની મૂર્તિના દર્શન થવાથી સહુના હૃદયમાં અપાર આનંદ ઉપજ્યો. સહુ ચરણમાં નમી પડ્યા. એક એક નાળિયેર ચરણમાં ભેટ મૂક્યું. ડંકા વાગતા હતા, સોનેરી નિશાન ફરકતા હતા. ગામથી ઉત્તરમાં નદીને કાંઠે ઉતારો કર્યો, ત્યાં રસોઈ બનાવી સંતો અને શ્રીહરિ સહુ જમ્યા. તે રીતે જ દરબારો અને પાર્ષદો પણ જમ્યા. સાકરનો શીરો બનાવ્યો હતો અને બીજી સુંદર પૂરી કરી હતી. પ્રાણ આધાર શ્રીહરિ જ્યારે જમી રહ્યા ત્યારે ગામમાં પધરામણી કરી. જેટલા હરિભક્તોના ઘર હતા ત્યાં બધે ફર્યા અને સહુને દર્શન દીધા. બીજા પણ જે ભાવિક લોકો હતા તે પણ શ્રીહરિને પોતાને ઘેર લઈ ગયા. સહુ પલંગ ઉપર પધરાવતા, અતિશય ભાવથી પૂજા કરતા. બાઈ ભાઈ સહુએ પૂજા કરીને અલૌકિક લાભ લીધો. પછી શ્રીહરિ ગામથી બહાર આવ્યા. મૂર્તિની અદ્ભુત શોભા વર્ણવી શકાતી નથી. પીછે પુરસે બાહિર આયે, મૂર્તિ શોભા બરની ન જાયે. પીછે પુરસે બાહિર આયે, મૂર્તિ શોભા બરની ન જાયે. સિર ઉપર મહાછત્ર હી છાજે, દેખી કોટે કામ છબી લાજે. કરોડ કરોડ કામ દેવ લજ્જિત થાય આવી અદ્ભુત શોભા ભગવાન શ્રીહરિની મૂર્તિમાં રહી છે. આ દુનિયામાં શોભા દેખાય છે પણ ખરેખરી શોભા નથી, એ આપણો મોહ છે દાદા. બહુ સમજવા જેવું આ કડવું સત્ય છે. જ્યાં સુધી જીવને જેમાં મોહ હોય ને ત્યાં સુધી ત્યાં શોભા દેખાય, અને મોહ પૂરો થાય ને પછી ત્યાં દુઃખ દેખાય. શોભા તો એક મહારાજની મૂર્તિમાં છે, સુખ તો એક મહારાજની મૂર્તિમાં છે, આનંદ અને શાંતિ તો એક મહારાજની મૂર્તિમાં છે, એ સિવાય બધી જગ્યાએનો પડછાયો છે, વાસ્તવિકતા નથી. આજ આપણી ભૂલ છે એ સમજવાની છે. મહાશોભા મૂર્તિમાં રહી છે. મહાન મોટું છત્ર માથે ધારણ કર્યું છે, તેને દેખીને કરોડો કામની છબી લજાઈ જતી હતી. વિવિધ પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા હતા. ગામવાસી બધા લોકો ગામમાંથી બહાર આવ્યા. હજી દિવસ 6 ઘડી બાકી છે એમ જાણીને સુખદાયક શ્રીહરિ મોટા દેવળિયાથી ચાલતા થયા. ભક્ત પ્રતિપાલક દયાળુ શ્રીહરિ ઘોઘરાળા ગામ પધાર્યા છે. બાબરા તાલુકામાં અમરેલી જિલ્લામાં ઘોઘરાળા ગામ, અમારા ભીખુદાદા બધા ફર્યા છે આ બધા ગામોમાં. હા, ગોંડલ રોડ ઉપર અમે તો નથી ગયા, પણ દાદા ભાગ્યશાળી છે. આ બધા ગામોમાં દાદા પગપાળા ચાલ્યા છે. દાદાને તો બધું દેખાવા લાગ્યું નહીં દાદા, દેખાવા લાગ્યું ને? જો દાદા, આખો મેપ દોરી દીધો છે ને દાદા, સમજવા જેવી વાત છે દાદા. હા, બધા હરિભક્તો અને ગામ લોકો સમાચાર સાંભળીને તરત સન્મુખ આવ્યા. શ્રીહરિ જ્યારે નજીક આવ્યા ત્યારે હરિભક્તોએ દંડવત પ્રણામ કર્યા. લાધાભાઈ સુતાર અને રામ જેબલિયા કાઠી દરબાર સત્સંગી હતા. તેઓ શ્રીહરિના ચરણમાં પડ્યા, અફાર શ્રીફળ લાવ્યા હતા. બધા ગામ લોકો પણ ભાવિક હતા. તે સમયે સહુને આનંદ થયો. બહુ જાતના વાજિંત્રો વાગતા હતા. ગામની નજીક આવ્યા. ભક્તોના આશ્રયરૂપ શ્રીહરિએ સારી જગ્યા જોઈને ઉતારો કર્યો. હરિભક્તો એક સુંદર પલંગ લાવીને બિછાવી દીધો. સદા સુખદાયક શ્રીહરિ ત્યાં આવીને પલંગ ઉપર બેઠા. ભગવાન માટે કેવું લખ્યું? સદા સુખદાયક. આ દુનિયામાં કોઈક વ્યક્તિ સુખદાયક હશે પણ સદા સુખદાયક નથી દાદા. હું તમને એક નાનું એક્ઝામ્પલ આપું દાદા. અત્યારે બહાર ઠંડી છે એટલે હીટર કર્યું છે મંદિરમાં, કેવું સરસ લાગે છે આપણને.
પણ હમણાં બહારનું ટેમ્પરેચર આગું પાછું થાય તો આ અંદરનું હીટર સારું લાગે ખરાબ લાગે? બહાર જો ટેમ્પરેચર અપ થાય, ગરમ થાય, તો અંદર શું કરીશું કરશું આપણે તરત? અમે હમણાં ગયા શિકાગોમાં, એટલી બધી ઠંડી, એટલી બધી ઠંડી, હરિભક્તો કોથળા જેવા જેકેટ પહેરીને ફરતા હતા, બોલો, ગાડીમાં સીટમાં સમાય નહીં, હા, એવા જેકેટ પહેરીને ફરતા હતા. પણ જેવા ગાડીમાં બેસે ને, ગાડીમાં શું થાય, હીટિંગ ચાલુ થાય, એટલે જે જેકેટ બહાર સારા લાગતા હોય અંદર કેવા લાગે? કરડવા લાગે, ભારે લાગે, અકળામણ થવા લાગે, દુઃખરૂપ દેખાય. કહેવાનું શું, આ દુનિયામાં સુખદાયક વસ્તુ છે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી આપણને એવી જરૂરત છે એટલા સમય પૂરતી. બાકી સદા સુખદાયક એક મહારાજની મૂર્તિ છે, સદા સુખદાયક ભગવાનના એકાંતિક સત્પુરુષો છે, ભગવાનની સાથે જોડાયેલા એકાંતિક ભક્તો છે. સદા સુખદાયક શ્રીહરિ ત્યાં આવીને પલંગ ઉપર બેઠા. મહાન બુદ્ધિમાન સૌ હરિભક્તોએ જે જે સીધું જોઈતું હતું તે લાવી આપ્યું, તરત રસોઈ કરાવવા લાગ્યા. ઘોઘરાળાના જે હરિભક્તો હતા તેમણે સૌએ શ્રીહરિની પોતપોતાને ઘેર પધરામણી કરી. જેની જેવી ભાવના હતી તે પ્રમાણે સૌએ પૂજા કરી અલૌકિક લાભ લીધો. શ્રીહરિ અને સંતોની અલૌકિક રીતને જોઈને ગામના લોકોને શ્રીહરિના ઉપર ખૂબ જ પ્રેમ થયો. મસાલ કરવાનો સમય થયો હતો ત્યાં સુધી શ્રીહરિ ગામમાં પધરામણીએ ફર્યા. જ્યારે મસાલો પ્રગટાવી ત્યારે શ્રીહરિ સહજાનંદ સ્વામી ગામથી બહાર આવ્યા. ઉતારે આરતી કરી અને ધૂન કરી રહ્યા ત્યારે રસોઈ તૈયાર થઈ. અંધારું થયું ત્યાં સુધી ભગવાન શ્રીહરિએ ગામમાં ઘરે ઘરે ફરીને પધરામણી કરી. આ સંપ્રદાયમાં શ્રીજી મહારાજના ગુરુ, સંપ્રદાયના સ્થાપક રામાનંદ સ્વામી, ત્યારથી લઈને આજ દિવસ સુધી નંદ સંતોએ કરેલો દાખલો છે ને દાદા, એ સંતોના પુરુષાર્થને જો તોલવામાં આવે ને, વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, ભલા થઈને અમારા દાખલા સામે જોજો, ભલા થઈને. આપણા સત્સંગના શાસ્ત્રોમાં લખાઈ છે કથા, એવો વરસાદ વરસે, મુસળાધાર વૃષ્ટિ ચાલે, હા, એક પંખી પણ બહાર દેખાય નહીં, માણસની તો વાત જ ક્યાં, આવો હાંબેલાની ધાર જેવો વરસાદ વરસે, ચારે બાજુ પૃથ્વી તરબતર થઈ ગઈ છે, દુકાનો બધી બંધ થઈ ગઈ છે, એમાં વેપારી તો વેપારી જ છે. એક વાણિયો, એને અડધી દુકાન ખુલ્લી રાખેલી, એટલે અડધું શટર બંધ, વરસાદ અંદર ન પડે છાટા, અડધું શટર ખુલ્લું રાખેલું. એને એમ કે આવા વરસાદમાં પણ જો કોઈ ઘરાક મળી જાય તો આપણે 2 રૂપિયાની કમાણી કરી લઈએ. વેપારી તો વેપારી જ હોય ને દાદા, વેપારી કોને કહેવાય પાક્કો? રાત્રે સૂતો હોય ને સ્વપ્નમાં જાય તો એ શું કરે? અમારા ઘનશ્યામ દાદાએ પાક્કો કર્યો છે. દાદાની દુકાન હજી ચાલે છે વિરસદમાં, જો એટલે તો આ બધો વેપારનું આવે, દાદાને પૂછી લેવું પડે, ભલે પટેલ છે પણ સ્વભાવ તો કેવો છે, હિસાબી, વેપારી એટલે હિસાબી. અને એવો ચોખ્ખો ને પાક્કો હિસાબ કરે કે રૂપિયાની કમાણી થાય પણ ખોટ તો જાય જ નહીં. આ તો ખાલી રમૂજી વાત વચ્ચે નીકળી, યાદ આવી એટલે કરું. એક એવો વરસાદ પડે દાદા, એમાં એક વેપારી વાણિયો દુકાન બંધ કરવાની તૈયારીમાં, એમાં એક માણસ પલળતો પલળતો, ભીંજાતો ભીંજાતો, આવા વરસાદની અંદર થેલી લઈને બટેકા લેવા આવ્યો. વેપારી તો બહાર ગયેલો, એનો છોકરો દુકાનમાં હતો, કે દીકરા મને 2 કિલો બટેકા ફટોફટ આપી દે ને. પેલો છોકરો હસી પડ્યો કે ભાઈ, આટલા બધા વરસાદમાં તમારી બાને દયા ના આવી બટેકા લેવા મોકલ્યા? કે આવો વરસાદ પડે છે ને તમારી બાને દયા ના આવી બટેકા લેવા મોકલ્યા? ત્યારે પેલા માણસે કીધું, દીકરા તું ભૂલો પડ્યો, બા હોય બટેકા લેવા ન મોકલે તો તને ખબર નથી, હજી પરણીશ પછી ખબર પડશે બટેકા લેવા કોણ મોકલે. સમજો છો ને તમે, આવો વરસાદ પડે ને વેપારીએ દુકાન અડધી બંધ રાખેલી ને અડધી ખુલ્લી, એમાં કોઈક નીકળ્યું એટલે વેપારીને શું દેખાય, ઘરાક આવ્યો, એટલે આમ નીચું વળીને જોયું
ત્યાં તો એટલા વરસતા વરસાદની અંદર સોનેરી વાઘા ત્રણ છોગલા વાળી પાઘ ભગવાન સ્વામિનારાયણ પલળતા પલળતા નીકળે છે. આખું શરીર વરસાદથી ભીંજાયેલું છે. એક તો ભીનો વાન મહારાજનો, એમાં મહારાજ પલળેલા, અને મહારાજને નીકળેલા જોઈ પેલા વાણિયાએ મેણું માર્યું, અરે સ્વામિનારાયણ તમારે ક્યાં દીકરાઓ ગદરાવા છે, તા વરસાદમાં નીકળ્યા છો, દેશી ભાષામાં કહી દીધું. મહારાજને પણ થયું આજે તો વાણિયાને સંભળાવવું પડશે. મહારાજ કે વાણિયા તને ખબર ન પડે, તારે તો એક બે દીકરા, અમારે તો લાખો દીકરા છે. આટલા વરસાદમાં અમે આ ફરીએ ને ત્યારે માંડ માંડ પૂરું થાય, બાકી આમ બેસી રહેવાથી હવે અમારું કામ થાય એમ છે નહીં. કળશ ચડાવ્યો કલ્યાણનો રે, જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરવા માટે મહારાજે મોટા પુરુષોએ કેટલો દાખલો કર્યો છે. હમણાં ગુરુજીની સાથે અમે હતા, તમે બધા ભક્તો જાણો છો, જોર્જિયાના ભક્તો, ટેનેસીના ભક્તો, ફ્લોરિડાના ભક્તો, શિકાગોના ભક્તો, ક્યાં ક્યાં ભક્તો સાંભળો છો તમે. એક નાનામાં નાના હરિભક્તને રાજી કરવા માટે દાદા અમે શિકાગો પધરામણી નીકળ્યા, 750 માઇલ ફર્યા. કેટલી? 6 પધરામણી. 750 માઇલ અને પધરામણી કેટલી? 6 પધરામણી. બોલો, આ અમેરિકાની પધરામણી આવી. ગુરુજી કહેતા હતા અમે સરભાણ હતા હમણાં, તો 1.5 દિવસમાં 180 જેટલી પધરામણી કરી. 1.5 દિવસમાં આખા ગામની અંદર 180 પધરામણી, અને અહીંયા 700 માઇલમાં કેટલી? 750 માઇલમાં કેટલી? 6 પધરામણી. આવું છે. આપણને એમ થાય રાત દિવસ જોયા વિના, પોતાના શરીરનું સુખ દુઃખ જોયા વિના મોટા પુરુષો આવો દાખલો કરે છે એક નાનામાં નાના જીવને રાજી કરવા માટે. એક નાનામાં નાનો જીવ એ બાને પણ સંતમાં જોડાય, ભગવાનમાં જોડાય, એના સિવાય બીજું જેનું કોઈ લક્ષ્ય નથી. વાલા ભક્તો યાદ રાખજો, વચનામૃતના શબ્દો છે, મહારાજ એમ બોલ્યા, ભલા થઈને અમારા દાખલા સામે જોજો. એમ આપણે બધા લોયાધામ પરિવારના ભક્તો આપણા પૂજ્યપાદ ગુરુજીના દાખલા સામે જોશો ને, એ મોટા પુરુષે કેટલો દાખલો કર્યો છે તમારું ને મારું કલ્યાણ કરવા માટે, તમારું ને મારું હિત કરવા માટે, આટલું પણ વિચારીશો ને તો પણ આપણને એમ કહેવાય કે મહારાજની મૂર્તિમાં ઓટોમેટિક હેત થઈ જશે. પણ આ સતત વિચાર કરવો જરૂરી છે. સતત તમે વિચારો, આ કથા સાંભળનારા બધાને ખબર છે ક્યાં ક્યાં સુધી ગુરુજી કેવી કેવી રીતે આવ્યા છે. સારું, ભક્તોનો આગ્રહ છે ને, સારું, ભક્તોનો ભાવ છે ને, ક્યારેક ક્યારેક થાકી જતા. એટલે હવે મારી પણ તમને બધા ભક્તોને નાની વિનંતી કે હવે પછી આપણે થોડા ચેન્જ થઈએ. કેવી રીતે? અહીંયાથી અમે જ્યોર્જિયા મેકન ગયા. જ્યોર્જિયા મેકનમાં કેટલા વર્ષોથી બધા ભક્તોના ઘરે ગુરુજીની પધરામણી નથી થઈ દાદા. એટલે આ વર્ષે હરિભક્તોને પહેલેથી ઈચ્છા આવી હતી, જો શક્ય હોય તો એક દિવસ અમને બધા ભક્તોને ઘરે પધરામણીનો લાભ મળે એવું ગોઠવજો. ગુરુજી સાથે મેં વાત કરેલી ઇન્ડિયા હતા ત્યારે પણ, અહીંયા હતા ત્યારે પણ, પરંતુ ઇન્ડિયાથી ગુરુજી આવ્યા ત્યારથી એટલા બધા થાકેલા હતા, થોડા બીમાર પણ હતા. એટલે હરિભક્તોને મેં એડવાન્સમાં કહી દીધેલું કે જો સાનુકૂળતા હશે તો આવીશું, નકર નહીં. મેકન જ્યોર્જિયા પહોંચ્યા અને ત્યાં ભક્તોની ચિઠ્ઠી આવી. ભક્તોએ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે ગુરુજી અમે જાણીએ છીએ આપ ઇન્ડિયાથી હજી હમણાં જ પધાર્યા છો, આવ્યા પછી એક દિવસ પણ, અડધો દિવસ પણ બેઠા નથી તમે, તો અમારી વિનંતી છે આવતીકાલે તમે પધરામણી ન પધારો, આવતીકાલે આરામ કરો, કારણ કે કાલ સાંજથી તો સમયો ચાલુ થવાનો છે, પછી તો 4-5 દિવસ સતત સમયમાં જ છીએ. હા, આપણો પ્રેમ અને ભાવ ચોક્કસ હોવો જોઈએ, પણ આગ્રહ અને દુરાગ્રહને છોડીએ. એના કરતાં પણ હવે આપણે આગ્રહ એવો રાખીએ કે ગુરુજી ક્યાં પધારે છે, મેકનમાં આવવાના છે, તો મેકનથી નજીકના હરિભક્તો 2-3 દિવસ સત્સંગ કથા વાર્તાનો લાભ લેવા માટે ત્યાં આવી જાય દાદા, કેટલો લાભ મળે. 750 માઇલ અમે ફર્યા. કેટલા કલાક થયા દાદા? સવારના 9:30 ના નીકળ્યા હતા, રાતના 1:15 વાગે અમે પહોંચ્યા. અને પધરામણી તો કેટલી મિનિટની? ખાલી 1.5 કલાકની, વધારેમાં વધારે. બાકી ટાઈમ કેમાં ગયો? ટ્રાવેલિંગમાં. થાક લાગે એ જુદો, હા ચોક્કસ એનો મહિમા છે.
પણ હું તમને એ કહેવા માંગુ છું, હવે આપણે થોડો ચેન્જ કરીએ. મોટા પુરુષને આટલો બધો આપણે દાખલો કરાવીએ છીએ, એના કરતાં આપણે થોડો જ દાખલો કરીએ. બધા હરિભક્તો કલાક બે કલાકથી દૂરથી આવે અને સત્સંગ કથા વાર્તાનો લાભ લે તો કેટલો દિવ્ય આનંદ હરિભક્તોને આવે છે. જે જે જગ્યાએ સમયા ઉત્સવો થયા, એક એક બબ્બે દિવસ કથા વાર્તા ગુરુજીએ કરી, જેને શ્રવણ કરી બધા ભક્તો જાણે છે. શ્રીજી મહારાજે, મોટા મોટા સંતોએ કેટલો બધો દાખલો કર્યો છે. રાત દિવસ જોયા નથી, શરીરનું સુખ દુઃખ જોયું નથી, નાનો હરિભક્ત કે મોટો હરિભક્ત એ જોયું નથી. એક નાનામાં નાના જીવનું કલ્યાણ કેવી રીતે થાય, એ ભગવાનનો ભક્ત છે અને ભગવાનમાં હેત વધે, એને ધર્મમાં પ્રીતિ જાગે, ભગવાનના માર્ગે આગળ વધી શકે, આટલો જ આશય રાખીને એમણે દાખલો કર્યો છે. માટે મોટા પુરુષના દાખલાને આપણે સતત વિચારતા રહીએ, સતત વિચારતા રહીએ. મહારાજે ઘુઘરાળા ગામમાં મોડે સુધી પધરામણી કરી. સંધ્યા ઢળી ગઈ, અંધારું થયું, મસાલો પ્રગટી, પ્રભુને થયું હવે અંધારું થયું છે, પાછા વળ્યા. આરતી વગેરે કર્યું, રસોઈ તૈયાર થઈ, શ્રીહરિ જઈને જમવા બેઠા. વરણીએ હેતથી થાળ પીરસ્યો, સાકરનો કંસાર કર્યો હતો, તેમજ ભજીયાને વડા પણ સુંદર કર્યા હતા. રીંગણાનું શાક ધીમા ઘીમાં પકાવ્યું હતું અને તેમાં છેલ્લે દહીં નાખ્યું હતું. શ્રીહરિ તે થાળ ઘણા ભાવથી જમવા લાગ્યા. સંતોને અને દરબારોને પણ જમવા બેસાડી દીધા. શ્રીહરિ છેલ્લે ભાત સાકર અને દૂધ જમી રહ્યા ત્યારે તત્કાળ હાથ અને મુખ ધોયા, રૂમાલ લઈને લૂછી નાખ્યા. તે પછી મુખવાસ લીધો અને ઘણા જ ઉત્સાહથી સંતોને દરબારો અને પાર્ષદોને પીરસવા લાગ્યા. જ્યારે સંતોને દરબારો કંસાર જમી રહ્યા ત્યારે દૂધ અને ભાત પીરસ્યા. તે સંતોને દરબારો જમી રહ્યા ત્યારે શ્રીહરિ આવીને પલંગ ઉપર બેઠા. જ્યારે બધા આવીને પોતાની પાસે બેસી ગયા ત્યારે શ્રીહરિએ સંતોને કહ્યું, તમે બધા પ્રેમથી કીર્તન ગાવો, બધી સભા ભરાઈને બેઠી છે. જ્યારે કથા વાર્તા કરીએ છીએ ત્યારે સભા શૂન્ય જેવી થઈ જાય છે. વચનામૃતમાં પણ મહારાજ જ્ઞાન વાર્તા કરતા હતા અને વચનામૃતમાં જ વાત લખાઈ ગઈ કે સભા સર્વે શૂન્ય સરખી થઈ ગઈ. ત્યારે શ્રીહરિએ કહ્યું કે હવે કથા વાર્તા રાખો અને કીર્તન ભક્તિ શરૂ કરો. કથા વાત કેરતાન તીનું વાત સો એક હે તે, કથા વાત કેરતાન તીનું વાત સો એક તે, ધારે બિન હિસો માન જીયકુન કરત સમાસ કોવું, જીયકુન કરત સમાસ કોવું. કથા વાર્તા કરીએ છીએ ત્યારે સભા શૂન્ય સરખી થઈ ગઈ છે અને કીર્તન ગવાય છે ત્યારે બધા સાવધાન થઈ જાય છે. એટલો કીર્તનમાં રસ અધિક રહ્યો છે. આમાં છે ને દાદા, બધું મને એવું લાગે ક્યારેક ક્યારેક સ્વભાવ ઉપર થાય. ઘણા ગામોમાં મેં વર્ષો પહેલા જતા ને દાદા, હવે તો આ લોયાધામ પરિવારમાં બહુ દિવ્યતા છે, પણ શું કે ખબર, સ્વામી તમે દાદા ખાચરની કથા કરો, દાદા ખાચર એક અમારા હરિભગત છે, મારે કહેવાય નહીં, હરિભગત શબ્દ પણ થોડો શરમાય, એવા ભગત છે, ભગત ખરા પણ હરિના નહીં. કેટલા બધાના જીવનમાં વ્યસન છે, એના ઘરે જઈએ એટલે 12-12 સુધી કથા કરાવે. અમે કહીએ પણ તમે સુધરતા નથી એનું શું, તો કે ભલે હું ન સુધરું પણ ઘરવાળાને ગમે છે ને કથા, તમે કથા કરો લો. શું કામ કથા કરવાની, એના ઘરવાળા રાજી થાય એટલે લો. અરે એકવાર તો આપણા એક સ્વામી એટલા બધા ખીજાઈ ગયા કે અમારી કથા કરી કરીને અમારા ગળા તૂટી જશે તો એ તમારામાં કોઈમાં ફેર પડે એમ લાગતું નથી. એવું જ છે દાદા, કથા કે કીર્તન. ઘણા એમ કે સ્વામી તમે કીર્તન ગાઓ, કીર્તન આજે કીર્તન ભક્તિ સાંભળવી છે. સાંભળો મહારાજ શું બોલે છે, કથા સાંભળનારા માટે પણ, કીર્તન સાંભળનારા માટે પણ, બંને માટે શ્રીજી મહારાજ લાલ લાઈટ બતાવે છે. હું ઘણી વાર કથામાં વાત કરું છું. હમણાં અમે શિકાગોમાં હતા, છેલ્લી સભામાં ખૂબ સુંદર યોગેશ ભગતના ઘરે છેલ્લી સભા હતી, એમાં પણ સરસ પ્રસંગ નીકળ્યો એટલે મેં વાત કરી. આપણે ઘણું બધું કરીએ છીએ, નથી કરતા એમ નહીં, પણ જે કરીએ છીએ એ જેવી રીતે કરવું જોઈએ એવી રીતે નથી કરતા. શ્રીજી મહારાજ શું બોલે છે, કથા વાત કેરતાન તીનું વાત સો એક હે તે. આ ત્રણેય વસ્તુ એક સરખી છે, કથા, વાર્તા અને કીર્તન. કથા કરવી, શાસ્ત્રોની કથા કરવી,
વાર્તા એટલે ભગવાનના ચરિત્રોની કથા કરવી કે પછી કીર્તન ગાવા, આ ત્રણેય એક સરખું જ છે, પણ તેને મનમાં ધારી રાખવામાં ન આવે તો જીવને કંઈ સમાસ થતો નથી. ગમે એટલી કથા કરીએ, ગમે એટલા કીર્તન સાંભળીએ, વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા કે વાજિંત્ર વાગતા હોય ને તાળી વજાડીને કીર્તન ભક્તિ કરતા હોઈએ, પણ ભગવાનની મૂર્તિને ભૂલીને ગાયું તે ન ગાયા બરોબર. અરે મુક્તાનંદ સ્વામી તો ત્યાં સુધી કહ્યું, કથાને કીર્તન કહેતા ફરે છે, કર્મ તણી જેમ કહાણી રે, શ્રોતાને વક્તા બેઉ સમજ્યા વિનાના, ગોધો જોડાણો જેમ ઘાણી રે. મુક્તાનંદ સ્વામીએ પ્રભાત્યાની અંદર સવારના પહોરમાં કેટલી કડવી વાત, મુક્તાનંદ સ્વામી તો મૃદુભાષી સંત હતા, માં જેવા હતા, આવી કડવી વાત સ્વામી ક્યારે કરી નથી. પણ સ્વામીએ જોયું છે, સ્વામીએ અનુભવ્યું છે, એટલે સ્વામીનો અનુભવ સવારના પહોરમાં પ્રભાત્યા પદની અંદર નીકળી ગયો. બોલો કે કથા કરવાથી કે કીર્તન કરવાથી કોઈનો મોક્ષ થાય એ શક્ય નથી. એ કથા કેવું સરસ કોઈએ કહ્યું છે, કથામાં આપણે બેસીએ એનાથી કલ્યાણ નહીં થાય, કથા આપણામાં બેસે તો કલ્યાણ થશે. પહેલું પગથિયું ચોક્કસ છે, કથામાં બેસવું જોઈએ, આ પહેલું પગથિયું છે. આ બાળ મંદિર છે, આ કિન્નર ગાર્ડન છે, કિન્નર ગાર્ડનમાં જવાથી કોઈ ડોક્ટર બની શકે? એ સ્ટેપ ચોક્કસ છે, પણ આપણી મિસ્ટેક એ છે પહેલા પગથિયામાં બેઠા એટલે પછી આખી જિંદગી ત્યાં જ બેઠા રહીએ. અમે તો કથા સાંભળીએ છીએ ને, અમે તો પૂજા કરીએ છીએ ને, અમે તો ધર્માદો કરીએ છીએ ને, અમે તો સેવા કરીએ છીએ ને, કરીએ છીએ ખરા, પણ હવે આગળ વધવાનું છે ત્યાંથી. એમાં સમજણ ઉમેરીએ, એમાં મહિમા ઉમેરીએ, એમાં આત્મબુદ્ધિ ઉમેરીએ. આપણે કરતા નથી, મહારાજની કૃપા છે એટલે થાય છે એમ માનીએ, બાકી આપણે ક્યાં કરતા છીએ? ને આપણાથી થઈ શકે એવું છે દાદા? કથા, વાર્તા અને કીર્તન આ ત્રણેય એક સમાન છે. લોકોને આવા જુદા જુદા ભાવ દેખાય છે, શું કે કથામાં શૂન્ય થઈ જાય, કીર્તન ગાવામાં આવે તો લોકો સાવધાન થઈ જાય, જાગૃત થઈ જાય. પરંતુ કથા હોય કે કીર્તન હોય, ભગવાનની વાર્તા હોય કે ભગવાનના ચરિત્ર હોય, આ દરેક વાતને જો મનમાં ધારવામાં ન આવે, એટલે કે મન પરોવીને ગાવામાં ન આવે, મન પરોવીને સાંભળવામાં ન આવે, તો એનાથી કોઈ સમાસ નથી થતો. અને આ જીવનો તો સ્વભાવ એવો છે, જીયકુ વિષમે તાન વિષય પોષણ તિહા પ્રેત કરત, વિષય કરે જે હિહાન તા સંગ પ્રેત ન કરત કબુ, તા સંગ પ્રેત ન કરત કબુ. આ જીવનો તો એવો સ્વભાવ છે, વિષયમાં જ તાન છે. જ્યાં વિષયનું પોષણ થતું હોય ત્યાં પ્રેમ કરે છે, પરંતુ જ્યાં વિષયનું ખંડન થતું હોય તેની સાથે કોઈ પ્રેમ કરતો નથી. જ્યાં વિષયનું પોષણ થતું હોય ત્યાં પ્રેમ કરે છે, અને જ્યાં વિષયનું ખંડન થતું હોય ત્યાં કોઈ પ્રેમ કરતો નથી. આ કોનો સ્વભાવ છે? જીવનો સ્વભાવ છે. જીવ પ્રાણી માત્રની આ દશા છે, જીવ પ્રાણી માત્ર આ રસ્તે જ ચાલ્યા છે. આમ જોવો ને તમે તો વચનામૃતમાં શ્રીજી મહારાજે જ્યાં જ્યાં તમે જુઓ ને શું અદ્ભુત વાતો કરી છે. એક બે મહારાજના કોટેશન વાંચી અત્યારે જુઓ તમે. એક બાજુ સત્પુરુષની સમજણ છે, એક બાજુ અસત્પુરુષની સમજણ છે, એક બાજુ જગતની સમજણ છે, એક બાજુ ભગતની સમજણ છે. દરેક જગ્યાએ બે માર્ગ રહ્યા છે દાદા, દરેક જગ્યાએ કોઈ પણ વાતમાં બે રસ્તા છે, એક સાચો રસ્તો છે, એક ખોટો રસ્તો છે. નાનો બાળક રમકડાથી રમે છે, સાચું છે, પણ એ જ બાળક 52 વર્ષનો થાય ને રમકડા પકડી રાખે તો ખોટું છે ને? સમજી ગયા ને તમે? સમજવા જેવું ઘણું બધું છે. તમે ને હું જે કરીએ છીએ કથા, સાચી વાત છે, પણ આ કથા કર્યા પછી આપણું જીવન જો જુદું હોય તો આ કથા કોઈ કામની ખરી?
શ્રીજી મહારાજ વચનામૃતમાં શું કહે છે સાંભળો. એક વચનામૃત છે જીવન દોરીનું અને બીજું વચનામૃત છે મરણ દોરીનું. જીવન દોરીનું વચનામૃત આપણે ઘણીવાર કથામાં શ્રવણ કર્યું છે. મરણ દોરીનું વચનામૃત મધ્ય પ્રકરણનું 46મું વચનામૃત. શ્રીજી મહારાજ એમ બોલ્યા, આ સંસારને વિશે સત્પુરુષ હોય તેને તો કોઈક જીવને લૌકિક પદાર્થની હાણ વૃદ્ધિ થતી દેખીને તેની કોરનો હર્ષશોક થાય નહીં, અને જ્યારે કોઈકનું મન ભગવાનના માર્ગમાંથી પાછું પડે ત્યારે ખરખરો થાય છે. આ જગતમાં કોઈક પદાર્થ મળી ગયું કે કોઈ પદાર્થ ટળી ગયું, આ જગતમાં કોઈક લાભ થયો કે કોઈ વસ્તુનું નુકસાન થયું, એમાં એકાંતિક ભગવાનના સત્પુરુષ એને ક્યારે હર્ષ કે શોક નથી થતો. મોટા પુરુષોની આ સમજણ છે. અને સામાન્ય સત્સંગી હોય એની સમજણ શું છે? મંદિરે આવે અને જો સારો બિઝનેસ કે સ્ટોર મળી જાય ને તો અતિ રાજી થઈ જાય, એમ માને મહારાજની કૃપા થઈ. થોડો સ્ટોર સારો ચાલવા લાગે, એટલીની શ્રદ્ધા વધી જાય, નિયમ ધર્મ પાળતો થાય, પૂજા કરવા લાગે, અને એમાં જો એને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળે એવું ગોઠવાઈ જાય ને દાદા, ઇલીગલમાંથી લીગલ થઈ જાય એવું ગોઠવાઈ જાય ને, શ્રદ્ધા અતિ વધી જાય. આ સાચી સમજણ નથી, આ સાચી રીત નથી. ક્યારેક તો જીવનમાં એવો સમય આવવાનો જ છે, આપણી ઈચ્છા પૂરી નહીં થાય. ક્યારેક તો જીવનમાં એવો ભગવાન પરીક્ષા એવી લેવાના જ છે કે આપણી ઈચ્છાથી વિરુદ્ધ થવાનું છે. જો આપણે આવી અપેક્ષાથી સત્સંગ કરીશું ને તો પ્રશ્ન એ આવશે, એકાદ વાર આપણું ધાર્યું નહીં થાય, અને જ્યારે નહીં થાય ને ત્યારે 99 વાર આપણી ઈચ્છા પૂરી થઈ હશે, એનો આનંદ થયો હશે, એના કરતાં પણ એક વાર ધાર્યું નહીં થાય એનું અપાર દુઃખ થશે, કંઠી તૂટી જશે, પૂજા ભૂલાઈ જશે, સત્સંગમાંથી પાછા પડી જશું. આવા મેં કેટલા બધા દાખલા જોયા છે એટલે કહું છું. આ અમેરિકામાં એવા સારા સારા હરિભક્તો મેં જોયા છે, પણ આજે મંદિરમાં આવતા પણ નથી. અરે આજે પૂજાપાઠ નીકળી ગયા છે, ઘરમાંથી મૂર્તિઓ નીકળી ગઈ છે, કારણ શું? સત્સંગ ખોટો નહોતો, પણ એની સત્સંગ કરવાની જે રીત હતી ને એ ખોટી હતી. એણે તે સમયમાં પૂજા કરી જ છે, સેવા કરી જ છે, મંદિરનું કામ કર્યું છે, સંતોના પોટલા ઉપાડ્યા છે, બધું કર્યું છે, પણ એની પાછળ સેવા કેવી રીતે કરતા હતા, કયા આશયથી કરતા હતા, એમાં ભૂલ પડી ગઈ. વાત સાચી ને? વચનામૃતમાં મહારાજે જ્યાં જ્યાં તમે પ્રકાશ પાડો ને ત્યાં એક સત્પુરુષની સમજણ, એક અસત્પુરુષની સમજણ, એક આ જગતના સામાન્ય માણસની સમજણ, એક ભગવાનના ભક્તની સમજણ. સાગર ગ્રંથમાં તમે જ્યાં જ્યાં જોશો ને ત્યાં મહારાજ વાત કરે કે જગતની રીત જુદી છે અને ભગવાનના ભક્તની રીત જુદી છે. જગતનો જીવ કેવો છે, વિષયનું પોષણ થાય ત્યાં પ્રીતિ કરે, અને ભગવાનનો ભગત કેવો છે, વિષયનું ખંડન થાય ત્યાં પ્રીતિ કરે. આ ભગવાનના ભક્તનું લક્ષણ છે. વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી, જુઓ તમને સંભળાવું, વાત મળી જશે. શું મહારાજે વચનામૃતમાં અદ્ભુત વાતો કરી છે, આપણે બહુ ધ્યાનથી સાંભળતા નથી ને વાંચતા નથી ને એટલે પ્રોબ્લેમ છે. મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગની વાત કરીને ભગત કયું વચનામૃત છે ખબર છે? મહારાજ કે મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ થયો છે, તો સ્વામી એમ માને છે ક્ષય રોગ રૂપે તો સાધુનો યોગ થયો છે. મહારાજે કેવા શબ્દો વાપર્યા છે વચનામૃતમાં એકવાર તમને. જે સાધુને, શબ્દો સાંભળો દાદા, વચનામૃત ગઢપુર મધ્યનું 47મું, જે સાધુને મોક્ષનો ખપ હોય. અહીંયા મહારાજે સાધુ શબ્દ વાપર્યો છે, પણ એનો અર્થ એવો નથી કે ખાલી લાલ કપડાવાળા. જેને મોક્ષનો ખપ હોય બધા માટે કામની વાત છે. વાત સાચી ખોટી? જેણે મોક્ષ જોતો હશે એ બધા વાત યાદ રાખવી પડશે. વચનામૃત ગઢપુર મધ્યનું 47મું, જે સાધુને મોક્ષનો ખપ હોય તેને તો જેમ દુખવીએ અને વિષયનું ખંડન કરીએ તેમ રાજી થાય. જેમ આ મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ થયો છે, તે દહીં દૂધ ગળ્યું ચીકણું કંઈ ખાવા દેતો નથી,
તેમ જે સમજવું હોય તેને એમ જણાય, આ રોગે સારું સારું ખાવાનું પીવાનું સર્વે ખંડન કરી નાખ્યું, માટે આ તો ક્ષય રોગ રૂપે જાણીએ કોઈક મોટા સંતનો સમાગમ હોય ને શું, એમ ભાસે છે. એ સમયમાં ક્ષય રોગ એટલે અસાધ્ય રોગ, અને મુક્તાનંદ સ્વામીની સમજણ કેવી હતી, એ રોગ નહીં મોટા સાધુનો યોગ મળ્યો છે, આવી સ્વામીની સમજણ હતી. એટલા માટે ભગવાનના ભક્તની રીત આખી જુદી છે. સાગરની એક બે વાત વાંચીને અમે ગુરુજી સાથે હમણાં વિચરણમાં હતા. ઘણા બધા દાખલાઓ જોયા, એક બે દાખલા નહીં ઘણા બધા દાખલા જોયા. એક હરિભક્ત આવ્યા ગુરુજી પાસે, બહુ કરગરતા હતા એટલે ગુરુજી ખીજાણા થોડા, ગુરુજી વઢવા લાગ્યા. ગુરુજીએ એમ ટકોર કરી કે ભગત, તમારી આ પ્રાર્થના હતી કે મને સારો ધંધો મળી જાય, તમને સારો ધંધો મળી ગયો. તમારા કાગળિયા પત્તા નહોતા, ઠાકોરજી એ પ્રાર્થના સાંભળી, તમારું ગ્રીન કાર્ડ થઈ ગયું, તમે આ દેશમાં આવી લીગલ થઈ ગયા. તમારી ત્રીજી પ્રાર્થના હતી, એ ત્રીજી પ્રાર્થના ઠાકોરજીએ ઘર તમને સારું મળી ગયું એ સાંભળી લીધી. હવે તમે આ ભગવાનની પાછળ પડી ગયા છો, એક વાત તમારી ઈચ્છા પૂરી ન થઈ આ લોક સંબંધી, અને તમે વારે વારે કહો છો કે મહારાજને પ્રાર્થના કરજો, ગુરુજી મહારાજને આટલી પ્રાર્થના કરજો. મહારાજને ખરેખર પ્રાર્થના આવી ન કરવાની હોય, હવે તો શીખો, મોટા પુરુષનો ઠપકો જો. આપણે આખી જિંદગી બાળમંદિરમાં જ રહેવું છે કે ક્યારેક પછી આગળ વધવું છે? હા, સામાન્ય જીવ હોય એના માટે બરાબર છે, શરૂઆતમાં હોય એના માટે બરાબર છે, પણ તમારે ને મારે તો એવા સત્સંગી થવાનું છે. આપણે સવારના પદમાં સવારમાં ગાઈએ છીએ ને કે આકાશમાંથી ભાલાનો વરસાદ થાય ને, કદાચ વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે, મહાપ્રલય જેવું દુઃખ આવી પડે ને, અન્ન વસ્ત્ર ખાવા ન મળે આવું દુઃખ આવી પડે ને, તો પણ રતિવા શ્રદ્ધા ભક્તિમાં સરસ થાય, પણ એ શ્રદ્ધા ભક્તિ રંચ માત્ર મોળી ન પડે ત્યારે જાણવું ભગવાનનો પાક્કો ભક્ત છે. આ સાચા ભક્તના લક્ષણ છે. શ્રીજી મહારાજ શું કહે છે સાંભળો, દુઃખ માત્ર કહાવત જેતના, વિષય માહી ભરે હે તેતના. સાગરના પ્રસાદીના શબ્દો તમે સમજી શકો એવા છો. દુઃખ માત્ર કહાવત જેતના, વિષય માહી ભરે હે તેતના. વિષય દુઃખ દેખન નહીં દેવે, દુઃખ પાવે તો હો દોષન લેવે. જેટલા જગતમાં દુઃખ કહેવાય છે તે બધા દુઃખ પંચ વિષયમાં રહ્યા છે. અને આપણે ભગવાન પાસે શું માગીએ છીએ રોજ, બોલો, પંચ વિષય માગીએ છીએ, બાય વન ગેટ વન ફ્રી. આપણે ભગવાન પાસે પંચ વિષય માગીએ છીએ, એની સાથે સાથે ઇનડાયરેક્ટલી શું માગીએ છીએ, દુઃખ જ માગીએ છીએ. જેટલું દુઃખ જગતમાં છે, જેટલા જગતમાં દુઃખ કહેવાય છે તે બધા પંચ વિષયમાં રહ્યા છે. વિષય ભોગની આસક્તિ દુઃખને જોવા દેતી નથી. આટલું દુઃખ છે છતાં દુઃખ દેખાતું નથી, કારણ શું? હંસ તો ધોળો છે, દિવાલ તો ધોળી છે, પણ જેને કમળો થયો ને કેવું દેખાય, પીળું દેખાય. આ માયાનો કમળો, આસક્તિનો કમળો થયો છે ને, એટલે આપણને આ દુનિયામાં બધું પીળું લાગે છે. આ બધું આપણને સુખરૂપ લાગે છે, આમાં એક પણ વસ્તુ સુખરૂપ નથી. દાદા મહારાજના શબ્દો સાંભળજો ધ્યાનથી, આ સમજણ કેળવવી પડશે. કોણે? આપણે બધાએ. આમાં ખામી છે, આપણે ઘણું આગળ વધવાનું છે. હજી હજી આપણે ક્યારેક ક્યારેક એમ લાગે લોયાધામ પરિવારના ભક્તો સાધનની કસર પૂરી થઈ હોય એવું લાગે છે. સાધન એટલે શું? ધર્મ નિયમ પાળવા, ભક્તિ કરવી, કથા સાંભળવી, પૂજા કરવી, નાવું ધોવું, આ બધી ક્રિયાઓ એ સાધન છે. સાધનની ભૂમિકા આપણી પૂરી થઈ છે, સમજણની ભૂમિકા એના કરતા આગળની છે. દુઃખ આવે તો પણ આપણે રંચ માત્ર ઉદાસીનતા ન થાય તો સમજવું, હવે સમજણ આપણા જીવનમાં આવી ગઈ. આપણા કરતા પ્રતિકૂળ થયું તો સમજવું, મહારાજની ઈચ્છા રંચ માત્ર દુઃખ ન થાય તો સમજવું, જીવનમાં હવે સમજણ આવી, જીવનમાં હવે મેચ્યોરિટી આવી. આપણે સત્સંગમાં બાળક જેવા થઈને જીવીએ છીએ. સત્સંગમાં મેચ્યોર થવાની જરૂર છે. પ્રતિકૂળતામાં અપમાન થાય ત્યારે, અન્યાય થાય ત્યારે, આપણું ધાર્યું ન થાય ત્યારે, આપણને કંઈક દુઃખ આવે ત્યારે, આપણે ધાર્યું એના કરતાં તદ્દન ઉલટું થાય ત્યારે, આ બધા સંજોગોમાં આપણા મનને
સંતુલત સંતુલિત રાખવું આ સમજણથી થાય છે. એ કઈ સમજણ? આ સમજણ. આપણે મોટી ભૂલ કરીએ છીએ, શું? પંચ વિષયને માગીએ છીએ. પંચ વિષયમાં તો દુઃખ રહ્યું જ છે, એટલે આપણે ધારીએ છીએ આપણે સુખી થવું છે, પણ માગીએ છીએ પંચ વિષય, તો મળશે શું આપણને? દુઃખ જ મળવાનું છે. એના કરતાં ઠાકોરજીની એક પ્રાર્થના કરતા શીખી જાઓ, મહારાજ તમારી મરજી એ જ મારી અરજી. આપણામાં ધીરજ ન હોય તો બધું કહી દેવું, મહારાજ મારે આ જોઈએ છે, મહારાજ મારે આવું જોઈએ છે, પણ અંતે મહારાજને કહે, મહારાજ આ તો મેં મારી મૂર્ખામી તમારી આગળ રજૂ કરી, તમને યોગ્ય લાગે એમ કરજો. મુક્તાનંદ સ્વામી માગણી કરીને, તવ મૂર્તિ અરુ વચન તુમ્હારો અનાદર કરે ન મન હમારો, મન કો ધાર્યો હોવે ન કબ હું તુમ્હારો ધાર્યો હોવે સબ હું. આજે અક્ષય તૃતીયાના દિવસે આપણે બધા ઠાકોરજીને એ જ પ્રાર્થના કરીએ. દાદા મારો અનુભવ એકદમ સાચું કહી દઉં, એકદમ સાચું કહી દઉં હા દાદા, ભગવાનની આગળ જ્યારે આપણે રમકડા બની જશું ને, ઠાકોરજીની હાથની આપણે કઠપુતળી બની જશું ને, અબ સો પદિયા એ સજીવન કા સબ ભાર તુમ્હારે હાથો મે. ભગવાન જ્યાં રાખે, ભગવાન જેમ રાખે અને ભગવાન જેવી રીતે રાખે એમ રહેવું, એ મોટામાં મોટી સાધના છે. ડોંગરજી મહારાજના પ્રસાદીના શબ્દો. આપણી મોટી મુસીબત જ એ છે, દુઃખ ઊભું આપણે કરીએ છીએ અને પાછા રડીએ છીએ ભગવાન પાસે, રડીએ છીએ સાધુઓ પાસે. એના કરતા ઠાકોરજી નિર્ણય કરવા દો. જીવનમાં એટલા સારા નિર્ણયો ઠાકોરજી કરશે, એ દુઃખ આપે તો પણ રાજી થાવ, સુખ આપે તો પણ રાજી થાવ, સાનુકૂળતામાં રાખે તો પણ રાજી થાવ, પ્રતિકૂળતામાં રાખે તો પણ રાજી થાવ. મહારાજના શબ્દો સાંભળી લો, હજી આ સમજવા જેવા છે, હજી તો મહારાજ ઘણું બધું કહે છે, એટલે આપણે વિશેષ કથા આવતીકાલે કરીશું. દુઃખ માત્ર કહાવત જીતના વિષય માહી ભરે હે તીતના. જેટલા દુઃખ છે ને પંચ વિષયમાં જ છે, અને જીવ પ્રાણી માત્ર વિષયને ચાહે છે. વિષય દુઃખ દેખન નહીં દેવે, જીવને આ દુઃખ દેખાતું કેમ નથી? કારણ કે પંચ વિષયના ભોગની આસક્તિ છે. દુઃખ પાવે તો હું દોષ ન લેવે, અને પંચ વિષય ભોગવવાથી દુઃખ આવે છે તોય પંચ વિષયનો અભાવ નથી આવતો. અભાવ આવે છે ભગવાનનો, અભાવ આવે છે સાધુનો, અભાવ આવે છે હરિભક્તોનો. આ તો કેટલું મોટું અજ્ઞાન, ખાટલે મોટી ખોટ. કેવી દાદા કાચબ છે! એક તો આપણે દુઃખ ઊભું કરીએ છીએ, અને દુઃખ ઊભું થાય પછી નાખીએ છીએ કોના ઉપર? બીજા ઉપર નાખીએ છીએ, ભગવાન ઉપર નાખીએ છીએ. આ સત્સંગમાં મોટામાં મોટું અજ્ઞાન જે કહેવાય છે, સમજણમાં કસર જે કહેવાય છે, આ છે. આપણે હજી મહારાજની થોડી ઘણી વાતો સમજવા જેવી, જીવનમાં ઉતારવા જેવી બે ત્રણ વાતો છે, આવતીકાલે વિશેષ કથા શ્રવણ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય.